ધોરણ 11 આંકડાશાસ્ત્રની આપણે ગુણોત્તર શ્રેણી ભણતા છે। 8 માર્ક્સનું આ ચેપ્ટર છે। એક વિકલ્પ એક એક વાક્યમાં જવાબ, 2 માર્ક્સ વાળો એક દાખલો અને 4 માર્ક્સ વાળો એક દાખલો। વિભાગ ડી ની અંદર આપણે 1 થી 5 એટલે વિભાગ એ ની અંદર અને 6 થી 10 વિભાગ બે ની અંદર આપણે પ્રશ્નો શીખીએ। આજે આપણે 11 થી 15 પ્રશ્નો શીખવાના છે। આ ભાગ 3 છે અને આ દરેકે દરેક પ્રશ્ન આપણા માટે ખૂબ જ અગત્યનો છે। જોઈએ આપણે, જો SN બરાબર 4 એનની 3 ની n ઘાત -1 હોય તો ટી એન વત્તા 1 આપણે શોધવાનું છે। આમાં આપણે બીજું કંઈ શોધવાનું, ખાલી ટી એન વત્તા 1 એટલું જ આપણે શોધવાનું છે। તો કેવી રીતના શોધી શકીએ આપણે? તો પહેલાં તો આપણે ટી એન પ્લસ 1નું સૂત્ર મૂકવાનું। સૂત્ર શું આવશે? તો એસ એન પ્લસ 1 માઇનસ SN। આ સૂત્ર આપણે આગળ પણ શીખી ગયા। હવે જ્યાં આ સીન છે SN એટલે SNની જગ્યાએ પતા જ મૂકવાનું, પણ અહીંયા SN પ્લસ 1 છે તો અહીંયા જ્યાં N છે ત્યાં શું કરી દેવાનું છે? આપણે પ્લસ 1 કરી દેવાનું છે। મૂકીએ આપણે, આ જે છે સેમ જ મૂકીશું અહીંયા 4 3 અને N છે એની જગ્યાએ પ્લસ 1 કરી દે અને -1, એટલે આ એન પ્લસ 1 છે તો અહીંયા પણ N પ્લસ 1 કરી દેવાનું, અને જ્યાં SN છે તો ફરીથી આ જ વસ્તુ મૂકી દેવાની, 4 3 n -1। આ પ્લસ 1 કેમ મૂક્યું? કેમ કે પહેલાં N પ્લસ 1 છે એટલા માટે આપણે એ મૂકી દીધું। હવે આપણે શું કરવાનું? બંનેમાંથી જે કોમન હોય તે આપણે બહાર કાઢીએ। શું કોમન છે બંનેમાંથી? તો કોમન આપણે જોઈએ તો 4 કોમન છે, તો શું વધશે પહેલાંમાં? 3 n + 1 -1। આ માઇનસ છે એટલે બહાર જે નિશાની નીકળે છે -3 n થઈ જશે અને -1 થઈ જશે। હવે આ -1 અને +1 નીકળી જાય એટલે કેટલા આવશે? 4 3 ની n + 1 ઘાત અને -3 n। બસ આટલી વસ્તુ આપણને જોવા મળશે। હવે આપણે શું કરવાનું? તો આપણે આ વસ્તુ શીખેલા છે આગળ પણ, 3 ની n ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત એટલે શું થાય? તો 18 સરખો હોય તો ઘાતનો સરવાળો થઈ ગુણાકાર આવી ગયો, એટલે આ 3 n + 1 છે એને આપણે આમાં કન્વર્ટ કરીશું, કરીએ 4। આ જે છે એને આમાં કન્વર્ટ કરીએ એટલે 3 n - 3 ની 1 ઘાત -3 n। હવે બંનેમાંથી 3 n કોમન કાઢી શકીએ આપણે? ચાલો 3 n ને કોમન કાઢીએ, 4 તો છે જ, હવે આપણે 3 n ને કોમન કરી આપીએ। જો 3 n કોમન કાઢીએ તો અહીંયા શું વધશે? તો અહીંયા વધે ખાલી 3 3 ની 1 ઘાત અને અહીંયા શું વધવાનું? તો અહીંયા 1 વધે, એ કૌંસ પૂરો કરીએ, 4 3 ની n ઘાત અને કૌંસમાં કેટલા વધવાના? 2। હવે 4 છે એને ગુણ્યા 2 એટલે 4 2 કેટલા થાય? 8, એટલે આપણો જવાબ આવશે ટી એન પ્લસ 1 બરાબર 4 2 8 અને 3 ની n ઘાત। હવે જો કદાચ આપણને એવું કીધું હોય કે શું શોધવાનું છે અને એનનો જવાબ આપી દે તો આપણે શું લખી શકીએ? ધારો કે આપણને એવું પૂછે કે ટી ફોર શોધવાનું કે એનની જગ્યા પર કેટલા મૂકવાના? 3 મૂકવાના, અને આ એનની જગ્યા પર 3 મૂકીએ એટલે આપણો જવાબ આવી જાય। દાખલા નંબર એની આગળનો છે એ જોઈએ હવે, એ પણ ખૂબ જ સરળ દાખલો છે। જો ગુણોત્તર શ્રેણીમાં બીજું પદ 5 હોય તો પ્રથમ 3 પદોનો ગુણાકાર આપણે શોધવાનો છે। બીજું પદ એટલે ટી ટુ કેટલા આપેલા છે? 5, પણ આપણે પહેલું પદ એટલે એ આર અને એઆરનો વર્ગ આપણને ખબર છે, તો બીજું પદ એટલે શું થાય? તો બીજું પદ એટલે એઆર પણ થાય, માટે એઆર બરાબર કેટલા આવશે? 5। પ્રથમ 3 પદોનો ગુણાકાર, તો પ્રથમ 3 પદ એટલે કયા કયા? તો આપણે લખીએ પ્રથમ 3 પદોનો ગુણાકાર। હવે ગુણાકાર એટલે શું આવશે? T1 વત્તા T2 વત્તા T3, આ 3 નો ગુણાકાર, પરંતુ પ્રથમ પદ એટલે શું આવશે? A, બીજું પદ એટલે શું આવશે? AR, અને ત્રીજું પદ એટલે શું આવશે? AR નો વર્ગ। બધામાં આપણે જોઈએ A કેટલા છે? 1 2 ને 3 એટલે A નો ઘન, R કેટલા છે? 3, તો R નો ઘન એટલે A નો પણ ઘન અને R નો પણ ઘન, બંનેનો ઘન છે તો AR નો ઘન એવું આપણે કહી શકીએ, અને આપણી પાસે AR છે, AR કેટલા છે? 5, એટલે જવાબ આવશે 5 નો ઘન, અને 5 નો ઘન એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 આપણે 3 વાર કરીએ
એટલે આપણો જવાબ આવશે 125. છે કેટલો સરળ અને એકદમ ટૂંકો દાખલો, એટલે આવો દાખલો આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. ચલો એના પછીનો જે 13મો દાખલો છે એ સમજવાનો પ્રયત્ન કરીએ, તે પછી આગળ વધીએ. ગુણોત્તર શ્રેણી 2, 4, 8, 16 ના કેટલા પદોનો સરવાળો 126 થશે? સરવાળો આપણને પૂછેલો છે, એટલે પહેલાં એ લખીએ કેટલા, 2. આર બરાબર કેટલા, તો બીજા પદના છેદમાં પહેલું પદ, એટલે આર બરાબર 2 આવશે. હવે આર કેવા છે, તો આર 1થી મોટા છે, એટલે આપણે સૂત્રમાં આરને પહેલાં લખીશું. જે આપણું આ સૂત્ર છે, એસએન બરાબર એ કૌંસમાં આરએન ઓછા 1 અને આર ઓછા 1. કેમ કે આર મોટા છે એટલે આર પહેલાં આવે. જો કદાચ આર 1થી નાનો હોય તો 1 ઓછા આર, અને આ 1ને પહેલાં લખવું પડે અને આરએનને પછી લખવું પડે. જે આપણને સૂત્ર છે એ પ્રમાણે આપણે આગળ વધીએ. ચલો એ કેટલા છે, તો 2. આર કેટલા છે, તો આર છે 2નો વર્ગ ઓછા 1 અને છેદમાં 2 ઓછા 1. અને અહીંયા આપણને આપેલું છે કેટલા કેટલા પદોનો સરવાળો 126 થશે, તો અહીંયા 126 આવશે. અને એન આપણને નથી આપેલું, એટલે અહીંયા આપણે એન જ લેવડીશું. એન નથી આપેલું તો આપણે શું લખી દઈશું, એન, એટલે 2નો ઓછા 1. 126 છે, અહીંયા 2 છે, અને 2ની એન ઘાટ ઓછા 1 છે, છેદમાં 2 ઓછા 1 એટલે 1 થઈ જશે. હવે આપણે શું કરીશું, આ 1નો ગુણાકાર 126 સાથે 126 ગુણ્યા 1 બરાબર આ 2ને એ ભાગાકારમાં લખ્યું, એટલે અહીંયા 2 આવશે. અને આ બરાબર અહીંયા વચ્ચે લખવાનું, એટલે આ બાજુ વધશે 2ની એન ઘાટ ઓછા 1. આટલું આપણે વધે. હવે શું કરવાનું, તો આ 2 126 એટલે આનો ઉડી જાય ભાગ, કેટલા ઉઠશે, 63, એટલે આપણો જવાબ આવશે 63 બરાબર 2ની એન ઘાટ ઓછા 1. એકને આ બાજુ લેતા આવીએ, એટલે 63 વત્તા 1 બરાબર 2ની એન ઘાટ. હવે આપણો જવાબ આવશે 64 બરાબર 2ની એન ઘાટ. અહીંયા 2 છે એન, તો આ બાજુ ઉપર આપણે 2 લખી દઈશું, અને 2ને કેલ્સીમાં ગુણાકાર કરવાનો, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, ક્યાં સુધી કરવાનો, જ્યાં સુધી 64 ન આવે ત્યાં સુધી. એટલે જો 2 ગુણ્યા 2 એટલે 2 2 4, 4 2 8, 8 2 16, 16 2 32, 32 2 64, કેટલા થયા, 1 2 3 4 5 6, એટલે 2ની 6 ઘાટ એટલે 64 થઈ. બંને છે એટલે આપણે લખી દઈશું, હવે જે ઘાટ છે ને એન, એટલે એન બરાબર કેટલા આવશે, 6 આવશે. બંને એન 2 2 છે એને આપણે લખવાના નથી. ચલો આગળનો જે દાખલો છે, દાખલા નંબર 14, એના તરફ આગળ વધીએ. એ પણ એવો જ દાખલો છે, એક ગુણોત્તર શ્રેણીમાં ટીએન બરાબર 324, એસએન બરાબર 484, આર બરાબર 3 હોય, તો એ અને એન આપણે શોધવાનો છે. ખૂબ જ સરળ દાખલો છે અને ઘણીવાર પરીક્ષામાં આ દાખલો પૂછાઈ ગયો છે, પણ આ દાખલાનું સૂત્ર કંઈક અલગ છે, એ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. સૂત્ર લખીશું, એસએન બરાબર એ અને ટીએન ઓછા એ, અહીંયા આપણે લખીશું આર, શું લખીશું, આર અને છેદમાં આર ઓછા 1. આ સૂત્ર ક્યારે વાપરવાનું, આપણે જ્યારે આપણે ટીએન અને એસએન બંને આપેલું હોય. જ્યારે ટીએન આપેલું તો ટીએન આપણે અહીંયા મૂકી શકીએ, એટલે આપણે આ સૂત્ર આપણે અહીંયા આર લખેલો છે. આ આગળ ચાલીએ, એસએન આપી દીધા છે કેટલા, 484, આર પણ આપણને આપેલો છે, આર કેટલો આપેલો છે, તો આર આપેલો છે 3, ટીએન પણ આપેલા છે કેટલા, 324, અને ઓછા એ છેદમાં આર તો આપણી પાસે છે જ 3 ઓછા 1, એટલે 484 બરાબર 324 ગુણ્યા 3 કરીએ, એટલે 972 આવશે માઇનસ એ, અને 3માંથી 1 જાય તો 2. આ બંનેનો ગુણાકાર, એટલે 484 ગુણ્યા 2 બરાબર 972 માઇનસ એ. હવે એ માઇનસ છે એટલે એને આ બાજુ લેતા આવીએ, એટલે એ શું થઈ જશે, પ્લસ, એ પ્લસ થઈ ગયા. ઓકે, આ બાજુ પર 972 છે. હવે 484 ગુણ્યા આપણે 2 કરવાના, એટલે કેટલા આવશે, 968, એને પેલી બાજુ લઈ જાય એટલે માઇનસ થઈ જાય 968, એટલે આપણો જવાબ આવશે એ બરાબર કેટલા, 4. આ એક જવાબ આપણો ક્લિયર થયો. હવે કોઈપણ સૂત્ર મૂકીએ ને આપણને આરનો એનનો જવાબ મળી જાય, એટલે ટીએન મૂકીએ. ટીએન બરાબર એ ડોટ આરની એન ઓછા 1 ઘાટ. ટીએન છે જ આપણી પાસે 324, એ પણ આપણી પાસે છે કે 4, આર પણ આપણી પાસે છે 3, પરંતુ એન નથી, એટલે એન આપણે શોધવાનો. તો 324ના ગુણાકાર છે એટલે એ લેતા આવશે 324 ભાગ્યા 4
बराबर त्रणनी एन घाट ओछा एक केटला आवशे त्रणनी एन घाट अने ओछा एक ऊपर छे। चलो 324 भाग्या 4 करिए एटला आवशे 81 अने आ बाजू आवशे 3 एन ओछा एक घाट। फरीथी पेलू जे कर्युं ए प्रमाणे 3 एन ओछा एक घाट लखी दईशुं, अहींया पण 3 लखी दईशुं ने अहींया पण 3 एन घाट ओछा। હવે 3નો ગુણાકાર 3 × 3 એટલે 3 × 3 = 9, 9 × 3 = 27 અને 27 × 3 = 81 કેટલા છે 3 × 3 = 4 એટલે અહીંયા લખી દીધું 4। 3 × 3 નથી લખવાના, આપણે લખીશું 4 = n - 1। હવે શું કરીશું, આ 1 છે ને આ બાજુ લેતા એટલે 4 + 1 = n, માટે n બરાબર આપણો જવાબ આવશે 5। એટલે આ પણ એકદમ સરળ અને ખૂબ જ સરળ દાખલો ગણાવી શકાય। दाखला नंबर 15 की अंदर 4 दाखला है, ये 4 दाखला आप समझवानो प्रयत्न करिए। चलो नीचे आपेल गुणोत्तर श्रेणी माग्या प्रमाण सरवारो शोधवानो छे, परंतु श्रेढ़ी सूत्रनो उपयोग करवानो छे। एटले जे आपणुं सूत्र छे SN वाळुं, ए सूत्रनो उपयोग करीने आपणे दाखला करवाना छे। तो पहला तो ए बराबर केटला 4, आर बराबर केटला तो बीजा पद भाग्य पहलू पर एटले 16/4 એટલે આર બરાબર કેટલા આવશે 4। અને જ્યારે આર 4 આવે છે એટલે કે 1 થી મોટો આવે છે તો એસએનનું સૂત્ર આપણને ખબર છે, એસએન બરાબર શું આવશે તો એ કૌંસમાં પહેલાં આર આવશે આરએન ઓછા 1 અને છેદમાં આર ઓછા 1। જ્યારે આર મોટો હોય તો પહેલાં આર આવે છે અને જો આર 1 થી નાનો હોય તો પહેલાં 1 આવે છે। જોઈએ આપણે એસએન લખીશું, આપણે પહેલાં 4 પદ શોધવાના છે એટલે અહીંયા તમે ડાયરેક્ટ S4 પણ લખી શકો, કેમ કે 4 પદ શોધવાના છે એટલે 4 એટલે S4 એટલે અહીંયા કેટલા આવશે, એ બરાબર કેટલા લખવાના છે 4, એ બરાબર 4 લખી દીધા। ત્યાર પછી આર બરાબર કેટલા છે તો આર બરાબર પણ 4 જ છે અને એન બરાબર પણ આપણે 4 જ લીધા, એન બરાબર કેટલા લીધા છે આપણે તો એન બરાબર પણ 4 જ લીધા ઓછા 1 અને છેદમાં આર બરાબર કેટલા છે 4 - 1 એટલે S4 = 4×4 એટલે 4×4×4×4 ચારનો 4 વાર ગુણાકાર આપણે કરવાનો છે એટલે 256 આવશે અને -1/3 એટલે 4 256/1 એટલે કેટલા આવશે 255 અને છેદમાં 3। હવે આપણે શું કરીશું તો 255/3 કરીશું એટલે 255/3 કરીએ અથવા બંનેનો ગુણાકાર કરીએ તો પણ ચાલે, એટલે આપણે એવું લખી શકીએ બરાબર 4×255/3 તો 255/3 કરીએ એટલે 85 આવશે એટલે 4×85 આ 85 એનો ભાગ ઉડી જશે અને 85×4 તમે કરો એટલે જવાબ આવશે 340। ખૂબ જ સરળ છે। બીજો દાખલો જોઈએ, એની અંદર આપણને કેટલા દાખલા જણાવવાના છે 4। બીજો દાખલો છે, પ્રથમ 5 પદો આપણે શોધવાના છે પરંતુ જે આર છે એ કેટલા આવે એના પરથી સૂત્ર નક્કી થશે, એ બરાબર કેટલા 2, આર બરાબર 3/2 એટલે આર બરાબર 1.5 આવવાનો અને 1.5 આવે એટલે શું થાય તો 1 કરતાં મોટો એટલે આપણને ખબર પડી ગઈ, લેવાનો તો આપણે 3/2 જ છે પણ 1.5 છે એનો મતલબ કે 1 કરતાં મોટો છે, આ લેવાનું નથી આપણે, લેવાનું તો આ જ છે। એસએનનું સૂત્ર મૂકીએ, એસએન બરાબર જે સૂત્ર હતું તે જ આરએન ઓછા 1/r - 1 એ બરાબર કેટલા છે 2, પછી મોટો કૌંસ પાડીએ પછી 3/2 છે અને એન બરાબર કેટલા લેવાના છે તો 5 પદો છે એટલે અહીં S5 લખીએ તો 5 - 1 અને કૌંસ પૂરો અને છેદમાં આપણે આર બરાબર કેટલા લેવાના છે તો 3/2 - 1 લસાઅ લઈએ। હવે જોઈએ S5 છે અહીં ઉપર તો 2 છે જ, 3/5 3×3×3×3×3 કરીએ તો 3/5 કેટલી આવશે તો 3/5 આવશે 243, ત્યાર પછી 2/5 એટલે 2/5 આવશે 32 - 1 એ તો છે જ અને નીચે લસાઅ લઈએ કેટલો 2, આ 3 છે તો રહેવાના જ પણ આ 1 છે ને 2 આપીએ એટલે -2। હવે શું કરીશું તો હવે આપણે લસાઅ ઉપર લઈએ
એટલે ઉપર લસા આવશે 32, કેટલો લસા આવવાનો 32, આ 243 જેવા છે એવા જ રહેશે, આ 1 ને 32 આપીશું એટલે ઉપરનો લસા લેવાઈ જાય, નીચે કેટલા આવશે 1/2. ફરીથી આ જે પદ છે ને એ લખીને પ્રયત્ન કરીએ આગળ ચલાવવાનો. 2 છે જ આપણી પાસે, 243માંથી 32ને માઇનસ કરીશું, 243માંથી 32 જાય તો કેટલા આવશે, તો 243માંથી 32 જાય તો 211 આવશે, અને છેદમાં 32 તો છે જ, એના છેદમાં 1/2. હવે શું કરવાનું છે આપણે, તો હવે આ ફરીથી લખીએ, 211/32, અને આ જે છે એ પડીને આખું જે આપણે ક્રોસ કરી નાખીએ એટલે કે વ્યસ્ત કરી નાખીએ 2/1, એટલે આ રીતના આખું પદ આપણું ચેન્જ થઈ જશે. હવે શું આવશે, તો હવે ભાગ ઉડાવીએ આપણે, 16 × 2 = 32, અને જો એવું ન આવડતું હોય તો પાછું 4 × 2 = 8 આવવાના. જો એવું ન સમજ પડે તો ફરીથી હું એ જ પદ લખું, 211/32 અને 2/1, 16 અહીંયા આવવાના અને અહીંયા 8 આવવાના, એટલે આપણો જવાબ આવવાનો 211/8. એટલે આ રીતે એકદમ સરળતાથી આ દાખલો સમજી શકાય એવો છે. હજુ બીજા 2 દાખલા બાકી છે આમાં, અને પછી આપણે વિભાગ ઈ તરફ આગળ વધીશું. ચલો 100 એટલે કે એ બરાબર પહેલાં 100, આર બરાબર કેટલા આવે, તો બીજા પદના છેદમાં પહેલું પદ આવે, એટલે આર કેટલો આવવાનો, -0.20 અથવા 20 આવે અથવા 2 આવે, એટલે 1થી નાનો છે, 1થી નાનો એટલે સૂત્ર બદલાઈ જવાનું, લેવાનું તો આપણે આ જ છે, પણ સૂત્ર બદલાઈ જવાનું, એટલે સૂત્ર આપણે શું લખીશું, એ. હવે આપણે શું કરવાનું છે, આપણે આરએન ઓછા 1 કરતા એની જગ્યાએ 1 - આરએન કરવાનું છે, કારણ કે આર કેવો છે, 1થી નાનો છે, એટલે નીચે પણ 1 - આર, બસ સૂત્ર બદલાશે, દાખલો સેમ રહેવાનો છે. S5 એ બરાબર 100, અહીંયા 1, આર બરાબર 20/100, અને એની કેટલી ઘાત લેવાની છે આપણે, તો એન એટલે 5 ઘાત લેવાની છે, એન અહીંયા 5 છે એટલે 5 ઘાત લેવાની છે, અને 1 - 20/100. દાખલો આગળ ચલાવીએ, 100 છે અહીંયા, 1 - 20/5 કરીએ, 20/5 એટલે કેટલી થશે, તો 20 × 5 = 100 આપણે એવું જ કરી નાખીએ પહેલાં, એટલે કંઈ કરવાની જરૂર નહીં પડે, શું આવશે, 1/5 - 5, કેટલું સરળ થઈ ગયું. હવે આપણે લસા લઈ લઈએ 100, એટલે આ 1 છે એને 100 આપીશું, અને આ 20 છે એને કંઈ નથી આપવાનું એટલે 20 જ આપીશું, બરાબર. ચલો આગળ ચાલીએ, અહીંયા 100 છે જ, અહીંયા 1 છે, અને 1 નો 1 5 ઘાત એટલે 1 જ આવે, પણ 5 ની 5 ઘાત એટલે આવશે 31/25, અહીંયા પૂરું થયું, અને છેદમાં 80 ના છેદમાં કેટલા આવશે, 100, 80 ના છેદમાં 100 આવશે. હવે આપણે આગળ ચાલીએ, ફરીથી આપણે અહીંયા લસા લઈશું, 100 છે, ચલો 100 પછી અહીંયા લસા લઈએ, લસા કેટલા આવશે, તો 31/25 - 1/31/25, આ 31/25 અહીંયા આવી ગયા અને માઇનસ 1 થઈ ગયો, અને છેદમાં તો આપણી પાસે જે છે તે હજુ છે જ, 80 ના છેદમાં 100, ઉપરને પહેલાં પૂરું કરી નાખીએ પછી 80 ના છેદમાં 100 નું શું થાય એ કરીએ. તો ફરીથી લખીએ, 100 છે જ, 31/25 માંથી 1 જાય તો કેટલા આવશે, 31/24, કૌંસ છે એટલે મેં ગુણાકાર લખી દીધું, છેદમાં 31/25, અને છેદમાં કેટલા છે, 80 ના છેદમાં 100. હવે આ જે છે ને ઉપર લઈ લઈએ એટલે કેવી રીતના, તો 100 × 31/24 - 31/25 અને 100 ના છેદમાં 80 કેટલા આવશે, 100 ના છેદમાં 80, જેટલું ઉડે એટલું ઉડાવી રહીએ જેથી કરીને આપણને ખબર પડે શું થાય. અહીંયા 20 ચોક કેટલા થશે, 100, અને અહીંયા 20 × 5 કેટલા થશે, 100, તો અહીંયા 20 20 તો પહેલાં નીકળી ગયા, નીચે કેટલા વધ્યા, 4, અને ઉપર કેટલા વધેલા છે, 100, એટલે અહીંયા 100 છે અને 25 વડે આપણે ભાગ ચાલશે, એટલે હવે ઉપર કેટલા જોયા, 25 × 31/24 × 5 અને છેદમાં 31/25, તો મારે આ બધું કરવાની જરૂર નહીં, તમારી પાસે કેલ્ક્યુલેટર છે જ,
અને આ બધાનો ગુણાકાર આપણે કરીએ તો આપણો જવાબ કેટલો આવશે? તો આપણો જવાબ આવશે 25 છે. આ 25નો પાછો આના વડે ભાગ ચાલી જાય, પરંતુ તમારે એ બધું કરવાની જરૂર નથી. આ બધું જ કરીને તમારો જવાબ આવશે 124.96. અને જો કરવું હોય તો તમે એ પણ કરી શકો. છેલ્લો દાખલો છે, એના તરફ આગળ વધીએ. ચલો, એ બરાબર કેટલા? 1/2. આર બરાબર કેટલા? તો 1/4, 1/2. શું કરીશું હવે? તો આર બરાબર 1/4 અને ગુણાકાર કરી નાખીશું, આને વ્યસ્ત કરી નાખીશું, એટલે કેટલા આવશે? 2. અને આર બરાબર 1/2, એનો મતલબ કે આર બરાબર 0.5. અને 0.5 એટલે 1 કરતાં નાનો. 1 કરતાં નાનો એટલે અત્યારે જે સૂત્રનો ઉપયોગ કરીએ એ જ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો કરીશું. SN બરાબર A, 1 કરતાં નાનો એટલે 1 - R એને આવશે, અને છેદમાં પણ 1 - R. એ આપણી પાસે છે કેટલા? 1/2. 1 - R પણ કેટલો છે? તો R પણ આપણી પાસે 1/2 જ છે. અને કયું પદ શોધવાનું છે? તો 10 પદો એટલે S10, એટલે N બરાબર કેટલા લેવાના છે? 10. અને છેદમાં 1 - 1/2. ચલો આગળ વધીએ. અહીંયા 1/2 તો છે જ, અહીંયા 1 - 1/2ની 10 ઘાત. 1ની 10 ઘાત એટલે 1 જ થાય, પરંતુ 2ને 10 વાર ગુણાકાર કરવાનો. 2 × 2 × 2 × 2 એવું કેટલી વાર કરવાનું? 10 વાર કેલ્ક્યુલેટરમાં કરવાનું, એટલે જવાબ આવશે 10/24. અને છેદમાં 2 લસા લઈએ, આ 1 છે એને 2 આપીશું, અને આ 1 છે એને કંઈ જ નથી આપવાનું એટલે 1. ઉપર જે છે એનો લસા લઈ લઈએ હવે, તો 1/2 કૌંસમાં આ 1 છે એને 1024 આપવા પડે, -1/1024. અને છેદમાં 2 માંથી 1 જાય તો 1/2. હવે 1/2 અહીંયા પણ આપણે ઉડાવવું હોય તો રહેશે, 1/2 ના 1/2 એટલે નીકળી જાય. તો કેટલા વધશે? 1024માંથી 1 જાય તો 1023, અને છેદમાં 1024. બસ આ જવાબ લખવો હોય તો પણ તમે જવાબ લખી શકો, અને આનું સાદુરૂપ આપવું હોય તો પોઈન્ટમાં જવાબ તમે લખી શકો. એટલે આ થયા આપણા 11-15 દાખલા. 11, 12, 13, 14 અને 15ના બીજા 4 ટોટલ 8 દાખલાઓ હતા. હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું ત્યારે વિભાગ ઈ તરફ આગળ વધીશું. આભાર.